પાટણ નગરપાલિકાની યોજાનાર ચૂંટણીને લઈને મહોલ્લા પોળો અને સોસાયટીઓમાં ચૂંટણી બહિષ્કારના બેનર ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। ત્યારે કેટલીક સોસાયટીઓ અને મહોલ્લા પોળોમાં ગટ ટર્મના ઉમેદવારની નિષ્ક્રિયતા અને મહોલ્લા પોળોની મુલાકાત ના લેતા તેઓના વિસ્તારના પ્રશ્નો યથાવત રહેવા પામ્યા હતા, જેને લઈને આગામી પાલિકાની ચૂંટણીમાં આવા રાજકીય ઉમેદવારો સામે મહોલ્લા પોળોના રહીશોએ બાયો ચઢાવી ચૂંટણી બહિષ્કારના બેનરો જોવા મળ્યા હતા। ત્યારે શહેરના મીરા દરવાજા વિસ્તારમાં આવેલ લક્ષ્મીપુરાના રહીશો દ્વારા જાહેર સૂચનાનું બોર્ડ મારવામાં આવતા અને આ બોર્ડમાં વોર્ડ નંબર 7માં આવનાર દરેક ઉમેદવારોને લક્ષ્મીપુરા મહોલ્લામાં વોટ માંગવા આવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। પરંતુ ગટ ટર્મની ચૂંટણીમાં માત્ર એક ઉમેદવારે આ વિસ્તારની સેવા કરી હોવાથી માત્ર સિંગલ વોટ જ આપવાનું લક્ષ્મીપુરા યુવક મંડળના યુવકોએ મીટિંગ કરીને નક્કી કર્યું હોવાનું સ્થાનિક રહીશે જણાવ્યું હતું। આમ આ વિસ્તારમાં રાજકીય પક્ષોને વોટ માંગવા આવવા પર પ્રતિબંધ મુકાતા રાજકારણ ગરમાયું હતું। વોર્ડ નંબર 7 લક્ષ્મીપુરા ઠક્કરવાસ બરોબર, છેલ્લા 20 વર્ષથી અમારા વિસ્તારમાંથી લગભગ 75-80% દર વખત વોટિંગ થાય છે। પણ તમે જોઈ શકો કે રોડનો કોઈ વિકાસ નથી કે મહેલામાં કોઈ બ્લોક નથી નખાણા, આ ગટરનું ઢાંકણું કેટલા ટાઈમથી ખુલ્લું છે એની કોઈ સમસ્યા હજી દૂર થઈ નથી। એટલે લોકોએ હવે મહેલાના લોકોએ એવું નક્કી કર્યું છે કે આપણે કોઈને વોટ આપવો નથી બરાબર, કોઈ પણ પક્ષ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય કે અપક્ષ હોય, કોઈ પણ મતદાર કોઈ પણને વોટ આપવાનો છે નહીં। શા માટે? એટલે અમારા મહેલાના કોઈ કામ જ નહીં થતા, એક જ વોટ આપવાનું કારણ શું? ચેતનાબેનને વોટ આપવાનું કારણ એક જ છે કે 5 વર્ષ પહેલાં આપણે જે પેનલ ચૂંટીને લાયા હતા કોંગ્રેસમાં, એમાં બીજા કોઈ ઉમેદવાર હતા ચેતનાબેન સિવાય, એક બીજે વાણિયા હતા, પછી બાબુભાઈ બોસ હતા અને એક બીજા ચેતનાબેન પ્રજાપતિ, એ અત્યાર સુધી અમારા મહેલામાં જોવા પણ આવ્યા નથી। ચેતનાબેન આ રહ્યા એપી સાઉન્ડવાળા હતા, એમને નાના મોટા કામ અમારા મહેલામાં કરેલા છે, એના કારણથી અમારે ફક્ત એક જ સિંગલ વોટ એમને આપવાનો છે એવું બધું અમારા મહેલાનાએ નક્કી કરેલું। વોર્ડ નંબર 7 લક્ષ્મીપુરા મીરા દરવાજા, લક્ષ્મીપુરા યુવક મંડળે દરેકે નક્કી કરેલું છે કે સિંગલ એક જ વોટ એક જ પાર્ટીને આપવો। એનું કારણ છે કે બીજા જે બી ઉમેદવારો અપક્ષ હોય કે પછી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, અમારા દરેક લોકો એક જ પાર્ટીને ઓળખે છે, જે છે ચેતનાબેન પ્રજાપતિ। કારણ એક જ છે કે અહીંયા દેખાય છે, અહીંયા ફોન કરીએ તો વાત સાંભળે છે, અને દરેક લોકોને એક જ અમારા દરેક લોકોનું એક જ વોટ આપવાની ગણતરી છે કે એક જ પાર્ટીને અમે વોટ આપીએ, એ જ અમારી ગણતરી રહે છે।